तो गांधीनगर में कैबिनेट की बैठक पूर्ण थी चुकी है, त्यारबाद सीधा जईशु नायब मुख्यमंत्री नितिन पटेल की प्रेस कॉन्फरेंस में। तो राज्य सरकार की कैबिनेट बैठक पूर्ण, सीएम की अध्यक्षता में कैबिनेट की बैठक योजाई थी, त्यारे आ बैठक पूर्ण थता डेप्यूटी सीएम नितिन पटेल पत्रकार परिषद योजी रहा। राज्य सरकार ना आरोग्य विभाग द्वारा गुजरात ने आरोग्य सेवाओं में अने तबीबी शिक्षण माटे नवी मेडिकल कॉलेजों करवाना काम में छेल्ला पांच वर्ष थी अमे खूब मोटो वधारो कर्यो छे अने एना कारणे गुजरात में खूब मोटा प्रमाण में मेडिकल कॉलेजों की संख्या में वधारो थयो छे। मेडिकल शिक्षण आपती बैठकों में वधारो थयो छे, एना भागरूपे गई काले भारत सरकार तरफ थी गुजरात सरकार की दरखास्त प्रमाणे भरूचनी जे सरकारी जिला कक्षानी सिविल हॉस्पिटल छे ए सिविल हॉस्पिटल में राज्य सरकारनी अमारी जे आरोग्य विभागनी मेडिकल कॉलेजों बनावानी नीति छे ये नीति अंतर्गत किरण हॉस्पिटल तरफ थी नवी मेडिकल कॉलेज बनावानु मंजूर करवामां आव्युं छे। 150 पथारी थी आ हॉस्पिटल अत्यारे जे चाले छे एली पथारीओनी संख्या वधारीने 300 करवामां आवशे अने आ वर्षथी ज 150 विद्यार्थीओने मेडिकलना प्रथम वर्षनू एडमिशन मळे ए रीतेनी मेडिकल कॉलेज कार्यरत करवानी गुजरात सरकारनी दरखास्त गई काले भारत सरकारना जे नवू मेडिकल इंस्टिट्यूट बन्यू छे एना द्वारा मंजूरी आपवामां आवी छे। आपणे बधा जाणीए छे के भारत सरकारे તાજેતરમાં MCIને વિખેરી નાખી અને હવે નવું રાષ્ટ્રીય મેડિકલ કમિશન જે બનાવ્યું છે, આ નવા રાષ્ટ્રીય મેડિકલ કમિશન દ્વારા સમગ્ર દેશમાં સર્વપ્રથમ ગુજરાતની ભરૂચની મેડિકલ કોલેજ મંજૂર કરવામાં આવી છે એનો આપણને આનંદ છે। આ મેડિકલ કોલેજ આ વર્ષે જ શરૂ થશે એટલે હવે આપણે ગુજરાતમાં જે મેડિકલ કોલેજો છે એ અત્યાર સુધી 34 હતી, એમાં એક મેડિકલ કોલેજનો વધારો થઈ હવે 35 મેડિકલ કોલેજો ગુજરાતમાં કાર્યરત થશે અને 6150 બેઠકો ઉપર આ વર્ષે ગુજરાતના તેજસ્વી વિદ્યાર્થીઓને આપણે મેડિકલના પ્રથમ વર્ષમાં પ્રવેશ આપી શકીશું અને ત્યાં જે હોસ્પિટલ છે એની સુવિધામાં પણ વધારો થશે એટલે દર્દીઓને પણ ફાયદો થશે, વિદ્યાર્થીઓને મેડિકલનું તબીબી શિક્ષણ મેળવવાની બેઠકોમાં પણ વધારો થશે। આમ બધી જ રીતે ગુજરાતનો આરોગ્ય વિભાગ જે કામ કરી રહ્યો છે એને વધુ ને વધુ આપણે નાણાકીય જોગવાઈઓ કરી અને ભારત સરકારની મંજૂરીઓ લઈ અને ગુજરાતની મેડિકલ કોલેજો મેડિકલ બેઠકો અને હોસ્પિટલોને વધુ સુદૃઢ કરી રહ્યા છીએ એનો અમને આનંદ છે। બીજું એક ગુજરાતના નાગરિકો માટે ખૂબ અગત્યના આનંદની વાત છે કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ અગાઉ જે મંજૂરીઓ આપી હતી એ પ્રમાણે અમારા આરોગ્ય વિભાગે આપણી દેશની પ્રતિષ્ઠિત અને પ્રસિદ્ધ હૃદયરોગની સારવાર કરતી UN મહેતા હાર્ટ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરને વધુ મોટી કરવા માટે અને ખાસ કરીને નાના બાળકો જે જન્મતાથી જ કદાચ હૃદયની કોઈ પણ બીમારીનો ભોગ બન્યા હોય એવા નવજાત શિશુની
हृदय रोग की सारवार करती भारत की सौथी मोटी हार्ट हॉस्पिटल आगामी 24 तारीखे माननीय वडाप्रधान श्री नरेन्द्र भाई मोदी वरद हस्ते लोकार्पण करवा जई रह्या छे। लगभग 470 करोड़ रुपयाना खर्चे निर्मित थे आ हॉस्पिटल ये यूएन मेहता हॉस्पिटल जे जूनी हॉस्पिटल छे जेमा अत्यार सुधी हृदय रोगना बधा दर्दीओनी सारवार करवामां आवे छे, श्रेष्ठ सारवार करवामां आवे छे। आ हॉस्पिटल हवे वधु मोटा स्वरूपमां नानामां नाना नवजात शिशु बाळकने पण जो हृदय रोगनी कोई तकलीफ होय तो एनी सारवार करवानी सुविधाथी सुसज्ज बनी छे। अने लगभग 850 पथारी धरावती आ नवी बिल्डिंगनुं उद्घाटन माननीय नरेन्द्र भाईना वरद हस्ते आपणे करवानुं आयोजन कर्युं छे। 24 तारीखना कार्यक्रममां यूएन मेहता हॉस्पिटलना लोकार्पणनी साथे साथे माननीय वडाप्रधान श्री अपना गुजरातनुं जे पवित्र अने ऐतिहासिक हरवा फरवानुं कुदरती जे नयन रम्य स्थळ छे, ऐतिहासिक स्थळ छे, એ ગિરનારના રોપવેનું પણ વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે લોકાર્પણ થવાનું છે। આ ગિરનારનો રોપવે એ મારી જાણકારી પ્રમાણે ભારતનો સૌથી વધુ ઊંચાઈ ધરાવતો રોપવે છે, એટલે જે વ્યક્તિઓ નાગરિકો વૃદ્ધ વડીલો બાળકો એ બધા કદાચ 10,000 કરતાં વધુ જે પગથિયા છે ગિરનારના એ ચઢી શકતા નહોતા અને નીચેથી દર્શન કરવા પડતા હતા, એના બદલે હવે ભગવાન દત્તાત્રેયના દર્શન કરવા માટે યાત્રાળુઓને વિશેષ સુવિધા આપવા, પર્યટકોને વિશેષ સુવિધા આપવા માટે અને ખૂબ રોમાંચ થાય, આનંદ થાય અને રોપવે દ્વારા જ સમગ્ર ગિરનારનું કુદરતી જે દ્રશ્ય છે માણી શકાય એ માટે રોપવે જે બનાવવામાં આવ્યો છે એ રોપવેનું પણ માનનીય વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે 24 તારીખના રોજ લોકાર્પણ થવાનું છે। તો એ પણ ગુજરાતના ધાર્મિક અને જે ઐતિહાસિક વારસો છે ગિરનારનો, પર્યટનનું ખૂબ મોટું સ્થળ છે અને આપણા ગિરનારના સિંહ, એશિયાટિક સિંહ જે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે અને દર વર્ષે લાખો પર્યટકો આ ગિરનારમાં સિંહ દર્શન કરવા માટે પણ આવે છે, એમને પણ એક આ નવું નજરાણું આ પર્યટન માટે, એક પર્યાવરણ પ્રેમીઓ માટે અને હરવા ફરવા માટે પ્રાપ્ત થશે, તો એનું પણ ગિરનાર રોપવેનું પણ માનનીય વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે 24મી લોકાર્પણ છે, એનો પણ ગુજરાતને ખૂબ મોટો લાભ આવનારા સમયમાં મળશે। એવી જ રીતે ગુજરાતના ખેડૂતોની ઘણા વર્ષોથી માગણી હતી કે ખેડૂતોને જે રાત્રે સિંચાઈ માટે પાવર આપવામાં આવે છે, આમ તો ગુજરાતમાં માનનીય નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રીશ્રી હતા ત્યારથી જ્યોતિગ્રામ યોજનાનો અમલ કરી ગુજરાતના તમામ નાના મોટા દરેક વિસ્તારના ગામોને 24 કલાક વીજળી આપણે ઘર વપરાશ માટે આપી દીધેલી છે। ગુજરાત એકમાત્ર રાજ્ય એવું છે કે જ્યાં 24 કલાક નાગરિકોને ઘર વપરાશ માટે વીજળી વર્ષોથી પ્રાપ્ત થઈ ચૂકી છે। ખેડૂતોની જે માગણી હતી કે અમને રાત્રે સિંચાઈ માટે જે ટ્યુબવેલ ચલાવવા હોય, કૂવામાંથી પાણી મેળવવું હોય તો રાત્રે પાવર મળે છે, એના બદલે દિવસે પાવર આપવો જોઈએ જેથી અમે સારી રીતે સિંચાઈ કરી શકીએ। ગુજરાતના ખેડૂતોની કિસાન સંઘની આ જે માગણી હતી એના અનુસંધાનમાં માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને ઊર્જામંત્રી માનનીય શ્રી સૌરભભાઈ પટેલ અને અમારી સરકારે જે આયોજન કર્યું એ આયોજનને સફળતાપૂર્વક આપણે પ્રથમ અમલમાં મૂકી રહ્યા છે અને ગુજરાતના લગભગ 2,000-3,000 ગામો આ પ્રથમ તબક્કામાં દિવસે વીજળી ખેડૂતોને સિંચાઈ માટે આપવાનું કામ અમે શરૂઆત કરી રહ્યા છીએ અને સૂર્યોદય નામના
आ योजना नु लोकार्पण पण माननीय वडाप्रधान श्री नरेन्द्र भाई मोदी ना वरद हस्ते करीए छे। आ निमित्ते जे कार्यक्रम योजावाना छे एमा यूएन मेहता हॉस्पिटल मां हूँ अने अमारा प्रदेश अध्यक्ष माननीय श्री सी आर पाटिल, अमारा मंत्री श्री कौशिक भाई, प्रदीपसिंह जी, संसद सभ्य धारासभ्य अमे यूएन मेहता में उपस्थित रहीशू। गिरनार रोपवेनु जे लोकार्पण थवानू छे त्या आगर माननीय मुख्यमंत्री श्री विजयभाई रूपाणी, ऊर्जा मंत्री श्री सौरभभाई उपस्थित रहेशे। आजे सवारे वीजळी आपवानो आयोजन अमलमां मूक्यो छे એમાં સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લો એ પણ પસંદગી પામ્યો છે, એને પણ દિવસે વીજળી મળવાની શરૂઆત થશે। દાહોદ જિલ્લાના આદિવાસી ભાઈઓને પણ સવારે દિવસે વીજળી મળવાની શરૂઆત થશે અને પાટણ જિલ્લાના ઉત્તર ગુજરાતના વિસ્તારના પણ ખેડૂતોને સવારે વીજળી મળવાની દિવસે વીજળી મળવાની શરૂઆત થશે। આ ત્રણેય કાર્યક્રમોમાં હવે ગુજરાતના मुख्यमंत्री श्री मंत्रीश्रीओ उपस्थित रहीशू। माननीय वडाप्रधान श्री दिल्ली थी सवारे 10:30 कलाके वर्चुअली एनु उद्घाटन करशे। आ त्रणे प्रोजेक्टो ए गुजरात माटे, गुजरातनी जनता माटे आरोग्य, पर्यटन, इतिहास जाळवणी, धार्मिक दर्शन अने खेडूतोनी जे जरूरियात हती एने पूर्ण करवा माटे जे अमे कर्या छे एने माननीय वडाप्रधान श्री आशीर्वचन आपी અને એની શુભ શરૂઆત કરશે। આ પ્રમાણે મારે જાહેરાતો કરવાની હતી જે મેં અત્યારે કરી છે। બીજું જો અગાઉ પણ મેં અહીંયાથી જ કહ્યું છે કે કોંગ્રેસના નેતાઓને આક્ષેપ કર્યા સિવાય અત્યારે કોઈ કામ પ્રજાએ બાકી રાખ્યું નથી। ફક્ત બે બુનિયાદ આક્ષેપો કરવા, વાહિયાત આક્ષેપો કરવા, એ સિવાય કોંગ્રેસ પાસે કોઈ કામ ન રહેતા આજે 8 વિધાનસભાની પેટા ચૂંટણી આવી છે એ અંગે પણ કોંગ્રેસના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ આજે જે નિવેદન કર્યું છે એ મારા ધ્યાનમાં આવ્યું છે। ભાઈ શ્રી અમિતભાઈ એમ કહ્યું છે કે રાજ્યસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પક્ષે અમારા ધારાસભ્યો લઈ ગયા અને એમનો મત મેળવ્યો। અમિતભાઈને હું ગુજરાતના મીડિયાના માધ્યમથી ગુજરાતની જનતા સમક્ષ કહેવા માગું છું કે અમિતભાઈ આવા બે બુનિયાદ આક્ષેપો તમે બંધ કરો। કોંગ્રેસની જૂથબંધી, કોંગ્રેસમાં જે આંતરિક પરિબળો, જે વિવિધ જૂથોના ચાલે છે એના કારણે કંટાળી, એના કારણે ત્રાસી અને તમારા ધારાસભ્યો જે નારાજ હતા એમને સ્વેચ્છાએ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પક્ષને મદદ કરી। કોંગ્રેસના નેતાઓ જો આક્ષેપ કરતા હોય તો મારે એમને એટલું ચોક્કસ કહેવું છે કે તમે યાદ કરો કે કોંગ્રેસના નેતા શ્રી ભરતસિંહ સોલંકીને જ્યારે પ્રથમ તબક્કામાં કોંગ્રેસ તરફથી રાજ્યસભાના ઉમેદવાર પસંદ કરવામાં નહોતા આવ્યા ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અને ગુજરાત વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્યોમાં ખૂબ મોટો આંતરિક અસંતોષ ઊભો થયેલો। અભિતભાઈને હું યાદ કરાવું, કોંગ્રેસના નેતાને યાદ કરાવું કે કોંગ્રેસના મોવડીમંડળે રાષ્ટ્રીય નેતાઓએ શ્રી રાજીવ શુક્લને ગુજરાતના રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર કરી દીધેલા, શ્રી ભરતસિંહ સોલંકીને ઉમેદવાર તરીકે પસંદ નહોતા કર્યા ત્યારે કોંગ્રેસના જ સિનિયર ધારાસભ્યોએ જે બળવો કરેલો, એક ફાર્મની અંદર જે મિટિંગ કરેલી અને જો ભરતસિંહ સોલંકીને ટિકિટ નહીં મળે તો અમે કોંગ્રેસ છોડી દઈશું, હવે રાજ્યસભામાં કોંગ્રેસના ઉમેદવારને મતદાન નહીં કરીએ, આવી ખુલ્લી ધમકી આપેલી, એ અમિતભાઈને યાદ રાખવું જોઈએ। અને કોંગ્રેસના ધારાસભ્યોની ધમકીના કારણે જ કોંગ્રેસના મોવડી મંડળને રાજીવ શુક્લને તાત્કાલિક ઉમેદવાર જે જાહેર કરેલા એમાંથી રદ કરી અને દબાણના કારણે શ્રી ભરતસિંહજી સોલંકીને
उम्मेदवार तरीके जाहिर करवा पड़ेला आ कांग्रेस ना नेताओं याद करवू जो कांग्रेस में जे विरोध हतो जे जूथबंदी थी एना नाराज थी केटलाक धारासभ्यो जे अमारी साथे जोड़ावा मागता था एमना विस्तारना विकासना कामों करावा मागता था राष्ट्रीय प्रवाह में माननीय नरेन्द्र भाईना माननीय अमित भाईना नेतृत्व ने स्वीकारवा मागता था एवा धारासभ्य स्वैच्छिक रीते पोताना धारासभ्य पदे थी राजीनामु आपी दीधुं अने त्यारबाद तेओ भारतीय जनता पक्ष में जोड़ाया छे। एटले कांग्रेस की जे जूथबंदी छे ए एमने हूँ याद कराऊं छूं। बीजू पण माननीय अमित भाई ने कांग्रेस प्रमुख ने बारे याद कराऊं छूं कि ज्यारे राज्यसभा की चूंटणी चालती थी ए वखते तमारा कांग्रेसना केटलाक नेताओए केटलाक धारासभ्योए अमारा भारतीय जनता पक्षना केटलाक धारासभ्योने मळीने कांग्रेसमां मत आपवा माटे जे ऑफरो करेली ए ऑफरोनी विगतो अमारा समक्ष अमारा धारासभ्ये रजू करेली छे। कांग्रेसना कया धारासभ्ये अमारा कया धारासभ्यने कांग्रेसमां मत आपवा ललचावा माटे केटली मोटी रकमनी ऑफरो करी ए पर अमारा ध्यानमां छे। पर कोईना ऊपर हाथ न नाखवानी अमारी जे पद्धति छे ए प्रमाणे हवे कोईना नाम अत्यार सुधी जाहेर नथी कर्या पण कांग्रेसना नेताओए अमारा भारतीय जनता पक्षना धारासभ्योनो पासे राज्यसभामां अमारा पक्ष विरुद्ध मतदान करावा जे मोटी मोटी रकमनी ऑफरो करेली ए कांग्रेसना नेताओए याद राखवू जोईए। એ ઓફરો કરીતી તે રૂપિયા ક્યાંથી આવ્યા હતા કોણ આપવાનું હતું એ પણ એમણે જાણવું જોઈએ અને પ્રજાને જણાવવું જોઈએ। મને આનંદ છે કે કોંગ્રેસની મોટી રકમની ઓફરો હોવા છતાં અનેક પ્રકારની લાલચો હોવા છતાં અમારા ભારતીય જનતા પક્ષના એક પણ ધારાસભ્ય રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કોઈ લાલચને વશ થયા નહોતા કે એમની કોઈ વાતમાં આવ્યા નહોતા।